साबरकांठा જિલ્લાના પ્રાંતિત બજાર ચોકમાં આવેલ દેસાઈની પૂરમાં છેલ્લા 4 દિવસથી પગે ઈજા થયેલ ગાય માતાને સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર તથા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા ઈજાગ્રસ્ત ગાય માતાને ઈડર પાંજરાપુરમાં સારવાર અર્થે ખસેડવામાં આવી। પ્રાંતિત દેસાઈની પૂર ખાતે છેલ્લા 4 દિવસથી ગાય માતાને પગે ફ્રેક્ચર હતા। પોરની અંદર એટલામાં જ આગી પાછી થતી હતી તો પોરમાં રહેતા અલ્પાબેન પરમા તથા પોરના રહીશો દ્વારા ગાય માતાની પીડાની સાથે ચિંતા કરી ગાય પ્રેમી મહંત સુનિલદાસજી મહારાજ તથા નગરપાલિકાના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા એકલવ્ય ફાઉન્ડેશનના હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને જાણ કરવામાં આવી હતી। તો ગાય પ્રેમી મહંત સુનિલદાસજી મહારાજ દ્વારા હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાં ગોવિંદભાઈને ફોન કરી જાણ કરવામાં આવી હતી। તો રાત્રિના સમયે જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની એમ્બ્યુલન્સ તથા સાથે હિંમતનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભાર્ગવભાઈ દવે, અતુલભાઈ મકવાણા, અનિલભાઈ સારથી, જગતસિંહ સહિતના સંયમ સેવકો એમ્બ્યુલન્સ સાથે હિંમતનગરથી દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ગાય માતાને એમ્બ્યુલન્સમાં ચડાવીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી। તો દેસાઈની પૂરના રહીશોએ પણ સહારણારૂપ કામગીરીને બિરદાવી હતી। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। આજે ગાય માતા છે પ્રાંતિજના દેસાઈની પૂરમાંથી અમે લોકોએ પગ તૂટેલી હાલતમાં લઈ અને પ્રાણી અત્યાચાર નિવારણની ગાડીમાં અમે પાંજરાપુર લઈ જઈએ છીએ। હું જાહેર જનતાને અને પ્રશાસનને એટલું જ કહેવા માંગીશ કે ગાય માતા છે આપણા હિન્દુ ધર્મનો એક આધાર સ્તંભ છે અને પૂજ્ય છે, એકદમ હિન્દુ ધર્મમાં બહુ જ પૂજ્ય છે। એ ગાય માતાને અમે લોકો રોજ આવી રીતના રસ્તામાં અકસ્માતની હાલતમાં કાં તો અશક્ત હાલતમાં રોજ જોઈએ છે। તો હું સરકારને અને પ્રશાસનને અને ખાસ કરીને ગોપાલોને બી કહીશ કે જ્યાં સુધી ગાય માતા દૂધ આપે છે ત્યાં સુધી આપણે ગાય માતાની સારવાર કરીએ છીએ, જેમ ગાય માતાનું ધ્યાન રાખીએ છીએ। જેવી ગાય માતા દૂધ આપવાનું બંધ કરી દે છે એવી રીતે દેશમાં હાલતમાં મૂકી દેવામાં આવે છે, તો ગાયની આવી દયનીય પરિસ્થિતિ ના થવી જોઈએ। અને લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે ગાય માતા પ્લાસ્ટિક ના ખાય, એ રીતના ગાય માતાને રોજ એનો ખોરાક પૂરો પાડજો। જય શ્રી રામ। શું નામ આપનું? મારું નામ ભાર્ગવ દવે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ધર્મરક્ષા પરિષદ અધ્યક્ષ। જય ગૌ માતા। આજ રોજ પ્રાતિજ મુકામે દેસાઈના પોળમાં લગભગ 4 દિવસથી, એનાથી પણ 18 દિવસથી ગાય અહીંયા પડેલી હતી। અમે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાં ફોન કર્યું ગોવિંદભાઈને, ગોવિંદભાઈએ અમારા જે સંગઠન છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્વયંસેવકો આજોભાઈ અને અમારા સારથી શ્રીએ સરસ રીતે કામ કર્યું, ખરેખર ખૂબ સરાહનીય છે આ અમારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોનું। ખરેખર હિન્દુત્વનું જે કામ છે આપણું આ સંગઠન કરી રહ્યું છે, ખૂબ સરાહનીય કામ કરવામાં આવ્યું છે, એની અમે ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને અમારા અહીંયા જે પ્રાંતિજના જે નગરસેવક છે હાર્દિકભાઈ છે, એ ખાસ કરીને સક્રિય રહીને, પિયુષભાઈ અરે બધા સક્રિય રહીને આ કામ કરીને આ ગાય માતાના યથાયોગ ઈડર પાંજરાપોળ આજે મૂકવામાં આવશે ખૂબ। અને ખાસ કરીને ગૌરક્ષકોના પણ પ્રાર્થના છે અને જે ગોપાલકો છે એને પણ પ્રાર્થના છે કે ગાયોને તમે રખડતી ના છોડો, કેમકે તમારા થકી આ ગાયોને એક્સિડન્ટ થાય છે અને ઘણા બધા લોકોનું નુકસાન પણ થાય છે, એ આપણે એક પાપના ભાગીદારી બનીએ છીએ। ખરેખર આપ ગૌરક્ષકો છો, ગૌપાલકો છો, ગાય માતાની સેવા કરશો તો ખરેખર જ્યારે સાચી રીતે આપણે સેવા કરીએ તો ગાયને રખડતી ના મૂકીએ, એ પ્રાર્થના સાથે। અસ્તુ, જય શ્રી રામ।